जय श्री कृष्ण। वाला विद्यार्थी मित्रों, अपने पाठ 15 नमो महर्षि नित्य हूँ हमेशा दररोज महर्षि ने नमस्कार करिए छे, ये पाठ अधूरो छे। तो अधूरो पाठ अपने हवे अपने आगळ अभ्यास जोईए। तो वाला विद्यार्थी मित्रों, पाठ अपने 15 जे अधूरो छे आगळ चलावीए, एनो अपने आगळ अभ्यास करिए। नमो महर्षि नित्य। तो विद्यार्थी मित्रों, अपने हवे आगळ जोईए કે હે વત્સ, તું હવે સુયોગ્યને સમર્થવાન છે। ત્વમ ઇતઃ ગત્વા માનવેષુ વેદવિદ્યાં પ્રચારય પ્રસારય ચ। ત્વમ ઇતમ, તો કે ત્વમ ઇતવ એટલે કે તું સુયોગ્ય છે ને સામર્થવાન છે, તો તું અહીંથી, ત્વમ ઇતમ તું અહીંથી ગત્વા એટલે જઈને, માનવેષુ વેદવિદ્યા પ્રચારય પ્રસારય, માનવેષુ વેદવિદ્યા તો લોકોમાં, તો અહીંથી જઈને લોકોમાં વેદ વિદ્યાનો પ્રચાર અને પ્રસારનો કર, શું કહે છે, પ્રચાર પ્રસાર અને પ્રસાર કર। તો આમ તું અહીંથી જઈને માનવમાં વેદ વિદ્યાનો પ્રચાર અને પ્રસાર કર। તદેવ તવ જીવન લક્ષ્યમ ભવતું, તદેવ તવ કે તેજ તારું, તદેવ તેજ તવ તારું, તેજ તારું જીવનનું લક્ષ્ય છે, તેજ તારા જીવનનું લક્ષ્ય છે। જનેશુ સદવિદ્યામાં ઉપદિશમ સત્ય પ્રકાશમ, જનેશુ સદવિદ્યામાં એટલે લોકોને, જનેશુ લોકોને સદવિદ્યામાં એટલે સદવિદ્યાનો ઉપદેશ કરીને સત્યમ પ્રકાશ એટલે સત્યનો પ્રકાશ કર। સત્યમ પ્રકાશમ કુરુડી બંધનાની ત્રોટમ, આ સત્યના પ્રકાશથી કરીને કુરી જવાનો, કુરીવાજોને કુરીટા બંધાને કુરીવાજોને તોડી નાખ, ત્રોટે એટલે તોડી નાખ। અંધશ્રદ્ધા અંધકાર વિદાને, અંધશ્રદ્ધાના અંધકારને ચીરી નાખ। એવમ જનસેવા કૃત્વા કર્મશીલ જીવન યાપમ, આમ જનસેવા કરીને, કૃત્વા એટલે કરીને, આ પ્રમાણે જનસેવા કરીને કર્મશીલ તારું, કર્મશીલ એટલે કર્મયોગીનું, કર્મશીલનું જીવન યાપમ એટલે જીવન પસાર કર। કે અંધશ્રદ્ધાના અંધકારને ચીરી નાખ, આમ જનસેવાનું કામ કરીને કર્મશીલ જીવન બનાવ। એવમ સસ્નેહમ પ્રબોધિતમ દયાનંદ તત નિર્ગત્ય સમગ્ર ભારતે વિના ભેદભાવમ સર્વાનામ જનાનામ વેદ ધર્મ ઉપાદિશત। એવમ કે આમ સસ્નેહ એટલે સ્નેહ સાથે પ્રબોધિત દયાનંદ, આમ પ્રેમપૂરા રીતે પ્રેમપૂર્વક ઉપદેશાયેલા સ્નેહને પ્રબોધિતમ ઉપદેશાયેલા દયાનંદે તત નિર્ગત્ય તેને દયાને પછી ત્યાંથી નીકળીને તત નિર્ગત છે ત્યાંથી નીકળીને સમગ્ર ભારતમાં ભેદભાવ વિના, સમગ્ર ભારતમાં ભેદભાવ વિના લોકોને સર્વમ જના લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો। આમ પ્રેમપૂર્વક ઉપદેશાયેલા દયાનંદને તેને ત્યાંથી નીકળીને સમગ્ર ભારતમાં ભેદભાવ વિના સર્વ લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો। મૂર્તિપૂજામ અસ્વીકૃતું, મૂર્તિપૂજાનો અસ્વીકાર કરવો, મૂર્તિપૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતા દૂર કૃતમ, અસ્પૃશ્યતાનો દૂર કરવો, અસ્પૃશ્યતાને દૂર કરવાનો પ્રયત્ન કર્યો। જનજાગરણમ સદુદ્ધમ સમગ્ર ભારતસ્ય માનવ સમાજસ્ય ચ અવિસ્મરણીય ઉપકારમ અકરોતસ। જનજાગરણનો સદુદ્ધમ એટલે તેમણે સમગ્ર ભારતના, તેણે જનજાગૃતિ પર, તેમણે જનજાગરણ જનજાગૃતિ માટે સદા હંમેશા સમગ્ર ભારતમાં માનવ સમાજનો, સમાજ પર ચ અવિસરણ એટલે ભૂલી ન શકાય તેવો, માનવ સમાજ પર વિસરી ન શકાય તેવો ઉપકાર અકરોત કર્યો। ફરીથી વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફનું કે તે અહીંથી ત્વમિતમ એટલે કે તે પછી અહીં નીકળીને, તે આ રીતે જઈને, તો આ રીતે નીકળીને માનવમાં વેદ વિદ્યાનો પ્રચાર અને પ્રસાર કર, તે જ તે તારા જીવનનું લક્ષ્ય બનાવ, જે લોકોમાં સદવિદ્યાનો ઉપદેશ આપીને સત્યનો પ્રકાશ કર, સત્યરૂપી પ્રકાશ ફેલાવીને કુરૂટી બંધનોને તોડી ના, અંધશ્રદ્ધાના અંધકારને ચીરી ના, આ જનસેવાનું કર્મ, આ જનસેવા કાર્ય કરીને કર્મશીલ જીવન બનાવ, આ સ્થિર પ્રેમથી ઉપદાવશેલા, પ્રેમથી ઉપદાશાયેલા દયાનંદે તેમણે જઈને સમગ્ર ભારતમાં ભેદભાવ વિના સર્વ માણસોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો। મૂર્તિપૂજાનો અસ્વીકાર કર્યો, અસ્પૃશ્યતા દૂર કરવા માટે પ્રયત્ન કર્યા,
જનજાગરણ લોકોમાં જનજાગરણ માટે રહીને સમગ્ર ભારતમાં માનવ સમાજના અને ભૂલી ન શકાય તેવો તેમને ઉપકાર કર્યો. ફરીથી વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ કે સદવિદ્યાયમ પ્રચારસ પ્રચારાયા દયાનંદેને બહવો ગ્રંથા રચિતા. સદવિદ્યાના સદવિદ્યાના પ્રચાર માટે સદવિદ્યા પ્રચાર પ્રચાર માટે દયાનંદે બહવો એટલે ઘણા બધા એને ઘણા બધા ગ્રંથોની રચના કરી. સદવિદ્યાના પ્રચાર માટે દયાનંદે ઘણા બધા ગ્રહોની રચના કરી. તે શું ઋગ્વેદ ઋગ્વેદાજી ભાષ્ય ભૂમિકા સત્યાર પ્રકાશ સંસ્કાર વિધિ. પછી કે તેમણે સદવિદ્યાનો પ્રચાર સદવિદ્યાના પ્રચાર માટે દયાનંદે ઘણા બધા ગ્રંથોની રચના કરી. તે શું ઋગ્વેદ ભાષ્ય ભૂમિકા સત્યાર પ્રકાશ સંસ્કાર વિધિ ચેતી પ્રમુખ આ ગ્રંથા સંતિ. તેમણે પછી તે શું ઋગ્વેદ ભાષિકા પછી કે તેમણે ઋગ્વેદ ભાષ્ય ભૂમિકા સત્યાર પ્રકાશ સંસ્કાર વિધિ ચેતી પ્રમુખ આ ગ્રંથા સંતિ. તેમણે આવા ગ્રંથો મુખ્ય છે તેમના ચેતી આવા પ્રમુખ એટલે મુખ્ય ગ્રંથો છે. જનસેવાએ મુંબઈ પૂર્યા તેના આર્ય સમાજ નામના એક સંસ્થા આપી સ્થાપિત. જનસમાજ સેવાએ એટલે કે તેમણે લોકસેવા માટે લોકસેવા માટે મુંબઈમાં તેમણે આર્ય સમાજ નામની સંસ્થા સ્થાપી. કે તેમણે જનસેવા માટે મુંબઈમાં તેમણે આર્ય સમાજ નામની સંસ્થા સ્થાપી. અસ્ય સંસ્થાએ કિમપિ પદમ ન સ્વીકૃતવાન. અસ્ત સંસ્થાએ આ સંસ્થામાં તેમણે કિમપિ પદમ કોઈ પણ પદ સ્વીકાર્યું નહીં અથવા કોઈ પણ હોદ્દાને સ્વીકાર્યો નહીં. પરંતુ સામાન્ય સદસ્યતામ એવમ સ્વીકૃતવાન. પરંતુ સામાન્ય સભ્યપદનો સ્વીકાર કર્યો. સંપ્રતિ એમ સંસ્થા સંપ્રતિ હાલમાં આ સંસ્થા આર્યજનના સહયોગનમ પ્રસંચાલિતા ભવતી. સંપ્રતિ હાલમાં આ સંસ્થા આર્યજનના આર્ય સમાજના સભ્યો અને સહયોગથી અને શ્રેષ્ઠજનના સહકારથી સહયોગથી સંચાલિત ભવતી સંચાલન પામે છે. વિના ભેદભાવ ચ સમાજસેવાયમ અનેકાનમ પ્રકલામ સંચાલતી. વિના ભેદભાવ એટલે કે ભેદભાવ વિના સમાજસેવાની અનેક પ્રકલ્પના સંલાયતી એટલે કે વિના સમાજ અનેક યોજનાનું સંચાલન કરી છે. પ્રકલ્પને અનેક યોજનાનું સંચાલન કરી છે. સંપ્રતિ સા દેશ વિદેશ વટવૃક્ષમ એવમ વૃદ્ધિ ગતા વર્તતે. સંપ્રતિ હાલમાં અત્યારે આ સંસ્થા દેશ વિદેશમાં વટવૃક્ષની માફક એ વિકાસ પામી છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે પેરેગ્રાફ લઈએ કે સદવિદ્યાનો પ્રચાર માટે દયાનંદે ઘણા બધા ગ્રંથો રચ્યા. તેમાં ઋગ્વેદ ભાષ્ય ભૂમિકા સત્યાર પ્રકાશ સંસ્કાર વિધિ વિવા મુખ્ય ગ્રંથોની રચના કરી. લોકસેવા માટે મુંબઈમાં તેણે આર્ય સમાજ નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થામાં તેમણે કોઈ પણ પદ સ્વીકાર્યું નહીં પરંતુ સામાન્ય સભાપદ સ્વીકાર કર્યો. હાલમાં આ સંસ્થા આર્યજન અને આર્યજનના આર્ય સમાજ અને આર્ય સમાજના સભ્યો અને શ્રેષ્ઠજનોના સહકારથી સંચાલન પામી છે. ભેદભાવ વિના આર્ય સમાજમાં અનેક યોજનાઓનું સંચાલન કરે છે. હાલમાં અત્યારે આ દેશ વિદેશમાં વટવૃક્ષની જેમ વૃદ્ધિ પામી અથવા વિકાસ પામી છે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે કે મહાન તત્વજ્ઞ પ્રખરો વક્તા જનજીવનસ્ય પરિવર્તક પ્રસિદ્ધ દેશભક્ત અર્વાચીન મહર્ષિ દયાનંદ સ્વામી દયાનંદ સ્વજીવનમ રાષ્ટ્રસ્ય સમુદાયમ સમર્પણ. કે મહાન તત્વજ્ઞાની પ્રખર વક્તા ઉત્તમ વક્તા જનજીવસ્ય પરિવર્તક જનજીવનના પરિવર્તક પ્રસિદ્ધ દેશભક્ત અર્વાચીન મહર્ષિ એટલે આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદે સ્વજીવનમ પોતાનું જીવન રાષ્ટ્રના સમૃદ્ધિ માટે એટલે કે રાષ્ટ્રના ઉદ્ધાર માટે સમર્પિત કરી દીધું. મહાન તત્વજ્ઞાની પ્રખર ઉત્તમ વક્તા જનજીવનના પરિવર્તક પ્રસિદ્ધ દેશભક્ત અર્વાચીન મહર્ષિ સ્વામી દયાનંદે પોતાનું જીવન રાષ્ટ્રના સમૃદ્ધ માટે સમર્પિત કરી દીધું. સદૈવ લોકહિતાયમ નિરંતરો મહર્ષિ
રાજસ્થાન પ્રદેશે અજમેર નગરે દીપાવલ્યામ તીથો નિર્વાણમ પ્રાપ્નોતુ. સદૈવ લોકહિતમ એટલે કે સદૈવ લોકહિતમાં મગ્ન, સદૈવ લોકહિતમાં નિરંતર અને મગ્ન રહેનાર મગ્ન આ મહર્ષિ રાજસ્થાન પ્રદેશમાં અજમેર નગરમાં દીપાવલીના દિવાળીના દિવસે નિર્માણ પામ્યા એટલે કે મૃત્યુ પામ્યા. હંમેશા લોકોના હિત માટે નિરંતર રહેનાર મહર્ષિ રાજસ્થાન પ્રદેશમાં અજમેર નગરે દિવાળીના દિવસે નિર્માણ પામ્યા એટલે કે મૃત્યુ પામ્યા. નમસ્તસુ રાષ્ટ્રસ્ય સુપુત્રાય મહર્ષિ દયાનંદ. નમસ્તુ એટલે કે રાષ્ટ્રના સુપુત્ર એવા, રાષ્ટ્રના સુપુત્ર એવા મહર્ષિ દયાનંદને નમસ્કાર હજો. ફરીથી વિદ્યાર્થી મિત્રો કે મહાન તત્વજ્ઞ, ઉત્તમ વક્તા, જનજીવનના પરિવર્તક, પ્રસિદ્ધ દેશભક્ત અર્વાચીન મહર્ષિ સ્વામી દયાનંદે પોતાનું જીવન રાષ્ટ્રના સમૃદ્ધ માટે સમર્પણ કર્યું. હંમેશા લોકના હિત માટે નિરંતર રહેનાર મહર્ષિ રાજસ્થાન પ્રદેશમાં અજમેર નગરમાં દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા. નિર્વાણ નમસ્તુ રાષ્ટ્ર સુપુત્રાય મહર્ષિ દયાનંદ. રાષ્ટ્રના સુપુત્ર એવા, રાષ્ટ્રના સુપુત્ર એવા મહર્ષિ દયાનંદને નમસ્કાર કરજો. નમો મહર્ષિ નિત્યમ દયાનંદાય ધીમતે વેદ ધર્મો જગતે ત્વમે એ લોક પ્રસારતે, કે જેમણે જગતના માટે લોક પ્રસારતે જગત વેતમ પહેલાં લાવ જગત વેતમ એટલે કે જેમણે જગતના કલ્યાણ માટે, જગતના લોકે કલ્યાણ માટે વેદ ધર્મની કે વેદ ધર્મની કે જગતના કલ્યાણ માટે વેદ ધર્મને સંસારમાં ફેલાવ્યો, લોકે પ્રસારિત સંસારમાં ફેલાવ્યો તે મહર્ષિ ધીમિતે એટલે કે બુદ્ધિમાન મહર્ષિ દયાનંદને નમસ્કાર હજો. ફરીથી વિદ્યાર્થી મિત્રો પહેલાં બીજી પંક્તિ લઈશું આપણે, કે જેમણે જગતના કલ્યાણ માટે વેદ ધર્મને સંસારમાં ફેલાવ્યો તે બુદ્ધિમાન મહર્ષિ દયાનંદને હંમેશા નમસ્કાર હોજો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ 5-15 અહીં સમાપ્ત કરીએ છીએ. એનો સ્વાધ્યાય પણ તમે લખી લેજો, એની અંદર જે સમીક્ષાત્મક છે, વિવરણાત્મક નોંધ આવે છે એ પણ લખી લેજો અને આપણે અહીંયા પાઠ પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.